માળિયાહાટીના બ્રહ્માકુમારી સેવક કેન્દ્ર દ્વારા 85મી ત્રિમૂર્તિ શિવ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે કેશોદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેન તથા બ્રહ્માકુમારી મિતાબેને પરમાત્માનો શુભ સંદેશ આપતા જણાવ્યું કે પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ ભારત ભૂમિ પર થઈ ચૂક્યું છે। પરમાત્મા સત્ય ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ મેડિટેશન દ્વારા પુનઃ સત્યુગના નિર્માણનું કર્તવ્ય કરી રહ્યા છે। બધાનું આહ્વાન કરતા કહ્યું કે આપણે સૌ ભોળાનાથ ભગવાન શિવને પોતાની બુરાઈઓ વ્યસનો અને નેગેટિવિટીને ત્યાગ કરીને હર આત્મા પ્રત્યે શુભ ભાવના શુભકામના રાખીએ। એ વિશે આ પ્રસંગે પરમાત્મા શિવનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો તથા બધાએ પ્રતિજ્ઞા પણ કરી હતી કે આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, પ્રોફેસર જગદડીયા સાહેબ, સામાજિક કાર્યકર બ્રહ્માકુમાર, ગુણવંતભાઈ રૂપારેલિયા, પત્રકાર મહેશભાઈ કાનાબાર તથા બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે બધાને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર વિજય ગોહલ, માળિયાહાટીના। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયા સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ સો ત્રિમૂર્તિ શિવ જયંતીનો એક અલૌકિક કાર્યક્રમ રેગ્યુલર રાજયોગી ભાઈ બહેનો માટે માળિયા સેવા કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો છે। બહુ જ સુંદર પરમાત્માના મહાવાક્યોના શ્રવણ સાથે શ્રેષ્ઠ સંકલ્પ લઈને આજનો દિવસ બધા ઉજવી રહ્યા છે અને બધા દિલથી મનોમન પ્રભુના ડાયરેક્શન અને વાણી પ્રમાણે નક્કી કર્યું છે કે આપણે હંમેશા નિરંતર સેવાધારી બનવા, કમસે કમ દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના શુભ કામના રાખીશું, જીવનની પ્રત્યેક નેગેટિવિટી અને વ્યર્થથી મુક્ત રહીશું। ઓમ શાંતિ।